वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी। कथा सांभळनारा बधाज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 49મું ભગવાન શ્રી હરિ સ્વમુખે કહે છે, બ્રહ્મરૂપ જીય કર નહિત મે ધારે અવતાર, સાધુ રૂપ ધરી ફિરત હે करन अनंत उद्धार। अरे साधु रूप धरे फिरत है करन अनंत उद्धार। जीवो ने ब्रह्मरूप करवा माटे अमे अवतार धारण करियो छे। ए हूं तो तम कारणे रे आव्यो धाम थके धरी दे। पुरुषोत्तम नारायण आपड़ा माटे आपने जीव भाव टळावी शिव भाव प्रगट करवा माटे आ लोकनो भाव टाळी परलोकनो भाव प्रगटाववाने माटे त्रण देहना भाव स्थूल सूक्ष्म ने कारण एनाथी मुक्त करी અને અક્ષર રૂપ બનાવી બ્રહ્મ બનાવી અને પોતાનો દાસ પોતાની નિત્ય સેવા આપવાને માટે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે। મહારાજ એમ કહે છે, સાધુનું રૂપ લઈને અનંત જીવોના ઉદ્ધાર કરવા માટે એટલે તો અમે વિચારીએ છીએ। સાધુ હે નિરહે રૂપ, અગ્નિ કો નિરસે ન જોર ચલે, संत गुण परम अनूप, संत पर मेरो न चलत कछु, संत पर मेरो न चलत कछु। साधु हे निरहे रूप, महाराज एम कहे छे, मैं संत रूपे आ पृथ्वी पर फरिए छी। अमारी साधुनी रीत छे, केवी रीत छे नु वर्णन करे छे। દૈત્યોનો સંહાર કરવા માટે પૂર્વે અનંત અવતારો ધાર્યા છતાં તેનો પાર ન આવ્યો, કેમ જે ઘી નાખવાથી અગ્નિ ક્યારેય બુઝાતો નથી, પણ સાધુ એ તો પાણી જેવા છે, પાણી આગળ અગ્નિનું બળ ચાલે નહીં। સંતોના ગુણ અનુપમ છે, મહાન છે, સંતોના ઉપર મારું કશું ચાલે નહીં। સમજાણું? મહારાજ એમ કહે છે, અમે અવતારો ધારણ કર્યા, હાથમાં શસ્ત્રો લીધા, છતાં પણ જીવો બ્રહ્મરૂપ ન થયા। એક એક માણસના હૃદયની અંદર બેઠેલો રાવણ કે કંસ કે કુંભકર્ણ એનો સંહાર ન થયો, એટલા માટે આ વખતે અમે સાધુ રૂપે પ્રગટ થયા। સાધુની રીત અમે અંગીકાર કરી, સાધુનો માર્ગ અમે સ્વીકાર્યો। સાધુનો માર્ગ એટલે કયો? પહેલા પોતાના જીવનમાં ઉતારવું અને પોતાના જીવન દ્વારા બીજાના જીવનમાં આપવું, જીવનથી જીવન જગાડવું,
એક જીવનથી બીજા જીવનનું ઘડતર કરવું આ સાધુનો માર્ગ છે, વર્તનનો માર્ગ. રાજાનો માર્ગ છે કયો? દંડનો માર્ગ, આદેશનો માર્ગ. મહારાજ એમ કહે છે અમે સાધુનો માર્ગ લીધો. હવે મહારાજ આગળ વાત કરશે, પણ આપણે થોડી વાત અહીંયા સમજી લઈએ. જે ચાલુ હતી છેલ્લા ઘણા દિવસથી આપણે શ્રવણ કરતા હતા, બ્રહ્મ એટલે શું? ત્રણ દેહના ભાવને ટાળી, ત્રણ દેહથી પર પૃથક પોતાને આત્મા અને અક્ષર માની પુરુષોત્તમના દાસ બની પોતાના ચૈતન્યમાં પુરુષોત્તમ નારાયણને ધારવા એટલે બ્રહ્મરૂપ થવું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ત્રણ દેહથી પોતાના આત્માને પૃથક માનવો. આપણે સમજી તો લીધું ભાઈ, જીવ તત્વ છે એ જીવ જ, આત્મા જ. ખબર જ્યારે પડે હું આત્મા છું, એ આત્મા સકામ ભક્તિ કરે છે, દાન પુણ્યાદિક કરે છે, ધર્મનું પાલન કરે છે, ઉર્ધ્વગતિ થાય. પણ ક્યાં સુધી? ઈશ્વર સુધી. માયાથી પર ન થઈ શકે. સાંભળી હતી ને વાત? ઈશ્વર બને, અનંત કોટી બ્રહ્માંડોનું કંટ્રોલિંગ કરી શકે આટલું ઐશ્વર્ય પામે, પરંતુ માયાને તો આધીન જ રહેવું પડે. માયાથી પર થવા માટેની એક જ ચાવી છે, બ્રહ્મ થઈ અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી. બીજો કોઈ માર્ગ જ નથી. દુઃખ માત્રથી એ પર થાય. માયાથી પર થવું એટલે દુઃખ માત્રથી પર થવું, માયાથી પર થવું એટલે ચિંતા માત્રથી પર થવું. અને બ્રહ્મરૂપ જ્યારે જીવ થાય, નિષ્કામ ભક્તિ કરે, આપણે સાંભળી લીધું છે ને એટલે એની બહુ વિસ્તારથી વ્યાખ્યા નથી કરતો, ત્યારે બ્રહ્મપણાને પામે છે. બે ચાર નાની નાની વાત કરું, આજે આપણે કેમ ભૂલીએ? સાંભળેલી વાત હોય તો ક્યારેક ભૂલાય, વાંચેલી વાત હોય દાદા તો ક્યારેક ભૂલાય, પણ જોયેલી વાત હોય, અનુભવેલી વાત હોય તો ભૂલાય? આપણી આંગળી આમ ગેસને અડે તો શું થાય? સળગતી અગ્નિને આપણી આંગળી અડે તો શું થાય? દાજીએ ને કેવા દાજીએ, એ તો અડે તો ખબર પડે નહીં, આપણને આશ્ચર્ય થાય. આપણા જ યોગી સ્વામી જેમની સાથે આપણે રહ્યા છીએ, લગભગ આપણા આખા લોયાધામ પરિવારના એક એક સંતો હરિભક્તો બધા એમને જાણે, સારી રીતે સાથે રહ્યા છે. ગુરુજીના શબ્દોમાં કહીએ તો જેમ રીંગણું આપણે શેકીએ ને ભડથું કરવા માટે અગ્નિના ભઠ્ઠામાં, આખે આખું શરીર એમનું એવું દાઝી ગયું. હું તો ઇન્ડિયા ગયો, છેલ્લા 10 દિવસ 11 દિવસ એમની સાથે રહેવાનું થયું. સવાર બપોર સાંજ ત્રણે ત્રણ ટાઈમ મળવાનું થાય, કોઈ કલ્પી ન શકે. કદાચ એનું વર્ણન કરવું હોય તો આપણી પાસે શબ્દો પણ નથી વર્ણન કરી શકીએ, પણ આપણા હૃદયમાંથી હા પડી જાય. સંપ્રદાયના મહાન બ્રહ્મનિષ્ઠ એક એક સદગુરુ સંતો, કુંડળધામના જ્ઞાન જીવન સ્વામી હોય, ફરણીવાળા બાલકૃષ્ણ સ્વામી હોય, મહાન મહાન સદગુરુ સંતો જે જે આવ્યા, એ સંતોએ પણ એક જ કહ્યું, શાસ્ત્રોમાં જે લખ્યું છે ને કે દેહ ભાવ ટળી અને બ્રહ્મ ભાવ પ્રગટ થાય, એ આ સાધુની સ્થિતિ દેખાય છે. એવી સ્થિતિમાં પણ યોગી સ્વામીના ચહેરા ઉપર આનંદ, એવી સ્થિતિમાં પણ યોગી સ્વામીના ચહેરા ઉપર એક દિવ્ય ભાવ, એક ખુમારી છેલ્લા શ્વાસ સુધી દેખાણી. દુઃખ નહોતું? દુઃખ તો હતું જ, દેહ તો દેહ જ છે, બળતરા તો બળતરા જ છે, પણ પુરુષોત્તમને હૃદયમાં પધરાવી દીધા છે ને, મહારાજને હૃદયમાં ધારી લીધા છે ને, તો પરિણામ શું આવ્યું? દેહનો ભાવ ટળી ગયો છે, દેહનું દુઃખ દેખાતું નથી, બ્રહ્મભાવ પ્રગટ થયો છે.
આપણી આંગળીને કાપે, સાંભળજો હ આસિદ ભગત, આંગળીને કાપે તો દુઃખ થાય, થાય જ, પણ એનેસ્થેસિયા આપીને પછી કાપે તો? બોલો ઘનશ્યામ દાદા, વિજ્ઞાને પણ સંશોધન કર્યું છે, અમુક પ્રકારની દવા આપી દેવામાં આવે ત્યારે એ માણસ દુઃખથી પર થઈ જાય છે. શાસ્ત્રમાં બસ અમુક પ્રકારની સમજણ જ્યારે કેળવવામાં આવે છે ત્યારે આ દુનિયાની કોઈ પણ પ્રકારની ઉપાધિ, દૈહિક, દૈવિક કે આધિભૌતિક, કોઈ પણ પ્રકારની ઉપાધિ એને નડી શકતી નથી. રોગ સંબંધી હોય, ભૂતપ્રાણી સંબંધી હોય, જગત સંબંધી હોય, પરિવાર સંબંધી હોય, એક પણ પ્રકારની ઉપાધિ એને નડતી નથી. પછી આપણા ગુરુજીની વાત એટલા માટે કહું છું, તમે બધા અત્યારે દર્શન કરો છો, ગઈકાલે જ તમે ગુરુજીના દર્શન કર્યા, તમે જો સાથે રહો ને, તમે બિલીવ ના કરી શકો. આપણને એમ થાય કે આ મહાપુરુષ જેને જમવાની ચિંતા નથી, ધારણા પરના વ્રત કરે છે, છતાં એક દિવસ સુરત હોય, એક દિવસ મુંબઈ હોય, એક દિવસ રાજકોટ પહોંચ્યા હોય, એક દિવસ કચ્છમાં પહોંચ્યા હોય, એક નાનામાં નાના જીવને ભગવાનમાં જોડવા માટે આટલો મોટો દાખલો, અને છતાં થાક દેખાય નહીં, ભૂખ દેખાય નહીં. દુઃખે સ્વનુદ વિઘ્ન મનહા, સુખે સુ વિગત સ્પૃહ, વીતરાગ ભયક્રોધ સ્થિતધિ મુનિરુચ્યતે. શાસ્ત્રોમાં જે ભગવાનને અત્યંત વાલા એકાંતિક સત્પુરુષોના લક્ષણો લખ્યા ને, અનપેક્ષઃ સુચિરદક્ષઃ ઉદાસીન ગતવ્યથઃ સર્વારંભ પરિત્યાગી યો મદભક્તઃ સમે પ્રિયઃ, એક એક લક્ષણો આજે આપણને જેમાં દર્શન થાય એવા ગુરુદેવ આપણને મળ્યા છે. આ એમની બ્રાહ્મી સ્થિતિ હોય તો થાય દાદા, આ દેહભાવનું કાર્ય નથી, દેહભાવમાં આવું કાર્ય શક્ય જ નથી. તમે બધા જાણો છો, કથામાં વાત સાંભળી હશે, ગુરુજીને શરદી ખૂબ થયેલી, અમદાવાદમાં ડિવાઇન મિશન, ત્યાં ગુરુજીની પારાયણ કથા વાર્તા એ શરૂ થવાની એક દિવસ બાકી હતો. ગુરુજીએ નાશ લેવા માટે ગરમ પાણી કરાવ્યું, પાણી લઈને સંતો આવતા હતા, એવું ઉકળતું પાણી હાથમાંથી છટક્યું, ગુરુજીના સાથળ ઉપર સીધે સીધું બધું પાણી ઢોળાયું, અને એ સાથળ કેવો દાઝ્યો હતો એ તો અમે સંતોએ જોયું, અમે જાણીએ. આ લોકની કોઈ વ્યક્તિ સહન કરી જ ન શકે એવી અસહ્ય પીડા, એ પીડામાં, એ અવસ્થામાં, એ દશામાં ગુરુજી કે ના મારે તો કથા કરવી જ છે દાદા, પગ તો વાકો વળી ન શકે એટલો દાઝી ગયેલો, તો પગ સીધો રાખી કંડારીથી બીજે દિવસે અમદાવાદ ગયા. ગુરુજી બે દિવસ ત્રણ દિવસની કથા કરી, ચોથે દિવસે આવ્યા, અસહ્ય પીડા હતી, પાંચમે છઠ્ઠે દિવસે પ્લાસ્ટિક સર્જરી કરી. આ લોકની દ્રષ્ટિએ આપણને એવું પણ લાગે છે કે ક્યારેક એને દુઃખ દેખાય છે, પણ એ આપણા જેવા સંતો ભક્તોને પ્રેરણા આપવા માટે, બાકી વાસ્તવિક દ્રષ્ટિએ એ દેહના ભાવથી પર છે, તો જ આટલી કથા વાર્તા કરી શકે, તો જ આવી સ્થિતિમાં પણ મહારાજને અખંડ સંભાળી શકે. પણ આપણને બળ મળી રહે, આપણે દુઃખમાં ડગી ન જઈએ એટલે એવું પણ દેખાડે કે જો અમને પણ દુઃખ થાય છે, તો તમને થાય ક્યારે? કહેવા એ માંગુ છું, પુરુષોત્તમ નારાયણને ધારીને ફરનારા હોય, ત્રણ દેહના ભાવ જ્યારે ટળી ગયા હોય ત્યારે આ લોકની ઉપાધિ હોય, આ લોકના દુઃખો હોય, સત્સંગની કેટલી બધી વાતો છે, આ તો હજી આપણે કરીએ છીએ ને, એક તલ જેટલી વાત કહેવાય. આ મોટા મોટા પુરુષોના જીવન છે ને સમુદ્ર સમાન છે, સમુદ્રમાંથી એક પાણીનું ટીપું આપણે લઈએ તો કેટલા ટકા પાણી લીધું કહેવાય, કેટલું? સાગર જેવા આ મહાપુરુષોના જીવન છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ આંખ બંધ કરી ધ્યાન કરતા હોય અને ઠાકરીઓ વીછી
મહારાજશ્રીના વાહામાં ચડે અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ડંખ મારી દે, ખબર છે ને, છતાં એનું ધ્યાન તૂટે નહીં. અને આપણે તો મોબાઈલની રિંગ વાગે તોય આંખ ખોલીને જોઈ લઈએ કોની રિંગ આવી, ઉઘરાણી વાળો છે. ક્યાં આપણું ધ્યાન અને ક્યાં આ વિછી કરડે છતાં ધ્યાન તૂટે નહીં એ ધ્યાન. કહેવાનું એ કે આપણી ભક્તિ નમાલી એટલા માટે છે કે આપણે દેહભાવ ટાળ્યો નથી. મહારાજના એકાંતિક મુક્તો મહારાજના સમયના જે થયા એમાંના ઘણા બધા ભક્તોના નામ તમે જાણો છો. ગોવર્ધનભાઈ એવા સ્થિતિવાળા ગ્રહસ્થ ભક્ત હતા, જીવબા લાડુબા સ્ત્રી ભક્તો એવા હતા, બહુ ઊંચી સ્થિતિવાળા. પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, ઝીણાભાઈ આ બધા ગ્રહસ્થ ભક્તોમાં ગોવર્ધનભાઈની વાત તો તમે જાણો છો. સુરતના ભક્તો, વડતાલમાં આવે ગોમતી સરોવરના કિનારે મહારાજ બિરાજમાન છે. મહારાજની પાસે બરફીની મોટી હાંડલી મૂકે, મહારાજ બાજુમાં બેઠેલા ગોવર્ધનભાઈને બોલાવી અને કહે, ગોવર્ધનભાઈ આ બરફી અમને જમાડો. આમ કહ્યું એટલે ગોવર્ધનભાઈએ માટલી લીધી. બધાને એમ કે હમણાં બરફી કાઢીને મહારાજના મોઢામાં આપશે. માટલી હાથમાં લીધી, બરફી કાઢી પણ ખરી, પણ પોતાના મોઢા મૂકવા માંડ્યા. મોઢા મૂકતા જાય, બોલતા જાય, જમો મહારાજ, જમો મહારાજ. સામે બેઠા બેઠા મહારાજ શું બોલે ખબર, બરફી બહુ મીઠી છે, બરફી બહુ સરસ બનાવી તમે લાવ્યા છો. આખી સભા ખડખડાટ હશે. સુરા ખાચર મહારાજને કે, મહારાજ આવી રીતે જમાડવાનું કહો તો અમને ફાવે, આવું કોને ન ફાવે. આ કઈ એકલા ગોવર્ધનભાઈને થોડું આવડે. સુરા ખાચર એમ કે, અમને માટલી ક્યારેક આપજો. મહારાજ બોલ્યા કે, સુરા ભગત, આ ગોવર્ધનભાઈ તો છે ને એનો આત્મા અમારા આત્મા સાથે જોડી દીધો છે, એક તાર થઈ ગયા છે. ભલે જમે છે એ, પણ એમાં રહીને અત્યારે અમે જમીએ છીએ, સ્વાદ અમને આવે છે. ત્યારે સુરા ખાચર બોલ્યા, મહારાજ એટલી બધી એકતા કરી હોય તો મીઠું આપો, ખબર પડે હમણાં. થાળી ભરીને સાકર અને થાળી ભરીને મીઠું મગાવ્યું, મૂકવામાં આવ્યું. મહારાજ કે, લો ગોવર્ધનભાઈ અમને જમાડો. સાકર ને મીઠું ખાતા જાય, મહારાજ જમો, મહારાજ જમો, મીઠું ખલાસ થઈ ગયું. મહારાજે સુરા ખાચરને કીધું, સુરા બાપુ આપીએ તમને થાળી હવે. કહેવા એ માગું છું, સુરા ખાચરની પણ સ્થિતિ એવી જ હતી, પણ આપણને સમજાવવા માટે એક એક્ઝામ્પલના રૂપમાં, એક ઉદાહરણના રૂપમાં, એક સત્સંગી ભક્તોના જીવનમાં કેવી કેવી રીતે આપણે ચડવું છે, આગળ વધવું છે, આગળ એના માટેના સ્ટેપ બતાવવાને માટે મહારાજે આવા ચરિત્રો કર્યા. પણ અંતે થોડો આત્મવિચાર કરવો જરૂરી છે. આજે બપોરે ગુરુજીની કથા સંતો સાંભળતા હતા, ગુરુજીએ સરસ વાત કરી. આત્મનિષ્ઠા છે ને એ સદગુણોનો સેનાપતિ છે. સેનાપતિ મજબૂત હોય ને ત્યાં સુધી સેના મજબૂત હોય, પણ સેનાપતિ જો ઢીલો પડે ને તો સેના પણ ઢીલી પડી જાય. બધા સદગુણ એનો સેનાપતિ કોણ છે? આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે હું આત્મા છું, હું આ દેહ નથી. વચનામૃત પ્રથમનું 16મું ખોલીને વાંચજો. મહારાજ એમ કહે, જે વિવેકી ભક્ત છે એને સંત એમ કહે, તું દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણથી પૃથક છે તો સંતનું માને. ભલે એને મનાતું નથી, છતાં પણ એમ થાય સંત કહે છે માટે હું દેહ તો નથી, ઇન્દ્રિયો તો નથી, અંતઃકરણ તો નથી, એનાથી પૃથક છું, હું આત્મા રૂપ છું, હું બ્રહ્મ રૂપ છું, હું અક્ષર રૂપ છું, મારે વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. ક્યારેક તો માની જુઓ, ક્યારેક તો માની જુઓ. આપણા પાસપોર્ટમાં એક નાનો એવો સ્ટેમ્પ વાગી જાય, માણસ નિરાતે સુઈ જાય કે વાહ, અમેરિકાના દરવાજા ખુલી ગયા મારા માટે. માન્યતા જ છે ને, શું છે દાદા, શું છે, માન્યતા જ છે ને.
માણસ લૌકિક દ્રષ્ટિએ પોતાની માન્યતા કેળવી શકે છે, અલૌકિક દ્રષ્ટિએ કેળવતા શીખ્યો નથી. આ જો મનાઈ જાય ને, એટલા માટે આપણે રોજ અભ્યાસ કરવાનો છે. માનસી પૂજા કરવા બેસીએ ત્યારે, સવારે પૂજામાં બેસીએ ત્યારે, ક્યારેક રાત્રે સુવા જઈએ ત્યારે, એકાંત હોય, આપણી જાત સાથે થોડા ઊંડા ઉતરીએ, વાત કરી લઈએ, શું આ શરીર મારું મારું કરીએ છીએ છે આપણું છે? જેને મારા મારા માનીએ છીએ એ શું કોઈ આપણા ખરા? ઉલટાની આપણી આસક્તિ વધારનારા જ છે. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ શાંત નથી થતો. એક તો દેહનું બંધન છે, એમાં પાછા દેહના સંબંધીનું બંધન વધારાનું, મારાપણાનું બંધન, આસક્તિનું બંધન. આ તો ડબલ બંધનમાં આપણે બંધાયા છીએ, અહમ અને મમત્વ, એમાંથી કેમ છૂટીશું? ક્યારેક આમ આંખ બંધ કરીને થોડો વિચાર કરી લઈએ, કેટલી યોનિમાં ભટકતો ભટકતો આ જીવાયો છે. કૂતરા બિલાડા કેવી કેવી યોનિમાં ભટકતો ભટકતો, 84 લાખ યોનિમાં ફરતો ફરતો આવ્યો છે. એમને નથી આવ્યો દાદા? મહારાજે વચનામૃતમાં વાત કરી છે, અત્યારે વિજ્ઞાન પણ પુરવાર કરી ચૂક્યું છે. અરે ચાલો આગળ પાછળનું ભૂલી જઈએ, આપણે જે દેહમાં બેઠા છીએ એ દેહમાં જન્મનું દુઃખ કઈ નાનું છે? નાનું દુઃખ છે. ચાલો ભગવાને એ ભૂલાવી દીધું, ચાલો અત્યારે કોઈને યાદ નહીં હોય એટલે એ આપણે છોડી દઈએ, શું આગળ મૃત્યુનું દુઃખ ઊભું નથી? નથી ઊભું. કોઈ વૃદ્ધ માણસની પાસે જઈ થોડી વાર બેસજો, કોઈ મરણ પથારીએ સુતેલા માણસની પાસે જઈ 10 મિનિટ ઊભા રહેજો, જોજો કોઈક સમય હતો એ પણ યુવાન હતો, તમારી જેવો હતો, ખડે ધડે હતો, હાકલ મારે અને કેટલાને હચમચાવી નાખે એવો હતો. હશે ને? તારું ધન રે જો બન તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં ગાજે રે ગાજે, એક કાળની ઝપાટ એની એકરે થપાટ, એની આંખની પલકે સુખ જાસે રે જાસે. માન સંતનું વચન કર પ્રભુનું ભજન, તારો શ્યામ રખવાળો થઈ જાસે રે જાસે ભાઈ. આ બધું તારું જતું રહેવાનું, એના કરતા સાધુનું કંઈક માન, પ્રભુનું ભજન કંઈક કર, તો સમય આવશે ત્યારે ઠાકોરજી કંઈક રક્ષા કરવા આવશે. એમે તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાનદાન કા કર્નલ કપ્તાન હો, જંત્રલ જુવાન હો, ફોજ કો કમાન હો, તોરણ તુફાન કા એસા ઇજનેર હો, માપગીરી મેર હો, કલા બોતેર હો, વાકિફ કુરાન કા સુખદ સ્વભાવ હો, દિલ કા દરિયાવ હો, પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. દુનિયાના જીવ પ્રાણી માત્રની સામે એક મહાન હિમાલય જેવું મોટું દુઃખ ઊભું છે, એનું નામ છે મૃત્યુનો મહાસાગર. કેમ તરશું? કેવી રીતે પાર પડીશું? વચનામૃતમાં તો મહારાજ કે એકલી આત્મનિષ્ઠાથી મૃત્યુનો મહાસાગર નથી તરી શકાતો, ત્યાં તો બ્રહ્મ થઈ અને પરબ્રહ્મની ઉપાસનાની જરૂર પડશે, જે યોગી સ્વામીના જીવનમાં અમે સંતોએ જોયું. મોટા મોટા સદગુરુ સંતોના જીવનમાં આપણને દેખાય, ભગવાનના એકાંતિક ભક્તોના જીવનમાં આપણને દેખાય. એની છેલ્લી અવસ્થા, એની મૃત્યુની ઘડી પામર જીવો કરતા કંઈક જુદી હોય, અલૌકિક હોય, પ્રેરણાદાયી હોય. હું કહેવા એ માગું છું, આ બ્રહ્મ ભાવ છે. માટે આપણે કેળવાથી, એમ તો તરત કેળવાય એવો નથી, પણ શાસ્ત્રો વાંચી રોજ વિચારીશું. એમે હું આદે અનાદે આતો સર્વે ઉપાધિ, આ બધી ઉપાધિ છે, આ બધી ઉપાધિ વળગી છે. એક દિવસ આમાંથી બધી વસ્તુ છોડીને નીકળવાનું છે ને છે. આમ જો પાક્કું કરીશું ને, તો ક્યારેક આપણને મહારાજની કૃપાથી અનુભવમાં આવશે આપણે આત્મા છીએ, અને એ આત્માને વિશે પુરુષોત્તમ નારાયણ અખંડ રહ્યા છે. આવી રીતે જીવને 3 દેહ, 3 ગુણ, 3 અવસ્થા,
જે માયાનું કાર્ય છે, જે માયાનું બંધન છે એમાંથી મુક્ત કરી અને મુક્ત ભાવ પ્રગટાવી અને અક્ષરધામનો અધિકારી બનાવવા માટે પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારે છે. સમજી ગયા દાદા? હવે એક સ્થિતિ કરવા માટે શું કરવું જરૂરી છે તો આપણે થોડું સાંભળીએ. જુઓ, જો જો અવતાર હોત હે મેરા, માનત સો સાધુ કુ ઘનેરા, મેરો દિવ્ય હે અક્ષરધામા, અપાર પાર્ષદ રહત સોઠામા, જો જો અવતાર હોત હે મેરા. મારા જે જે અવતાર થાય છે તે સર્વે સાધુને ઘણા જ માનતા, મારું દિવ્ય અક્ષરધામ છે તેમાં મારા અપાર પાર્ષદોને મુક્તો રહે છે, સહુને માટે દિવ્ય મણિમય મહોલ છે ત્યાં તે મુક્તો અમાપ દિવ્ય સુખને ભોગવે છે, તેઓ દિવ્ય વિમાનમાં બેસીને જ્યાં ઈચ્છા થાય ત્યાં વિચરણ કરે છે, ત્યાં કલ્પવૃક્ષો પણ દિવ્ય છે, પશુઓને પક્ષીઓ પણ દિવ્ય છે, રાધાને લક્ષ્મીના જેવી અનંત શક્તિઓ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે છે, પારસમણીને ચિંતામણીનો કોઈ પાર નથી. આવું મહાન ઘનશ્યામ દાદા, આવું મહાન અક્ષરધામ છે તે બધા અક્ષરધામના સુખથી પણ સંત પદ ઘણું મોટું છે. તે સંત પદને અત્યારે હું ધરી રહ્યો છું. અક્ષરધામનું વર્ણન કર્યું, અક્ષરધામના મુક્તોનું વર્ણન કર્યું, અક્ષરધામના ઐશ્વર્યનું વર્ણન કર્યું અને અંતે મહારાજે કહ્યું એના કરતા પણ સંતનું પદ, સાધુનું પદ, સાધુની પદવી અધિક છે. પારસમણી ચિંતામણી ન પારા, એસે હે અક્ષર એ ધામ ઉદારા, તેહી સબ સુખ સે સંત પદ ભારે, સો પદ અબહી રહે મે ધારે. પારસ મણી ચિંતા મણી ન પારા, આ બધા કરતા સાધુનું પદ એ અધિક છે. સાધુનો કેટલો મોટો મહિમા મહારાજ લખે છે, કારણ કે સંત એક જ એવું તત્વ છે, સંત એક જ એવું માધ્યમ છે જે જીવને પરમાત્મા સાથે જોડનારું છે, આત્માને પરમાત્મા સાથે વચ્ચે લિંક કરનાર તત્વ કોઈ હોય તો સંત છે. બાકી વચ્ચે તો માયાની એવી મોટી ખાડી છે ને, કરોડો કરોડો જન્મ જાયને છતાં આત્મા પોતાના બળે પરમાત્મા સુધી પહોંચે શક્ય જ નથી, શક્ય જ નથી. પણ કોઈ એવા ચાલતા હરતા ફરતા જંગમ તીર્થ સમાન જો સંત મળી જાય ને તો જીવને બ્રહ્મરૂપ કરી નાખે. હા, અરે ગુણાત્યાનંદ સ્વામી કે કોટી જન્મની કસર આજ ટળે અને બ્રહ્મરૂપ કરી મૂકે જો ખરેખરા સાધુ મળે અને કહે એમ કરે તો, કરોડ જન્મની આ કસર આજ ટળે, આજ અને ટાળી છે. પામર અને તુચ્છ જીવોની કસર ટાળી છે. અરે ગુણાત્યાનંદ સ્વામી કે ભાવરા પકડી લાવીએ છીએ ભાવરા અને એને પછી અમે ભગવાનને રસ્તે ચડાવીએ છીએ. લોઢા જેવો જીવ હોય પારસમણી અડે ને સોનું બની જાય, એનો રંગ બદલે, એની કિંમત બદલે, વાલિયા લૂંટારા જેવાને વાલ્મીકી ઋષિ બનાવી દીધા છે ને ઇતિહાસ. આપણે બધા કઈ શું ભગવાનના ભક્ત બની શકીએ આપણી સ્થિતિ હતી? પણ એક મોટા પુરુષ આપણને એવા મળ્યા, એક એવા ઓલિયા પુરુષ આપણને મળ્યા, ફકીર એવા મળ્યા, એવા સંત મળ્યા કે જેની કૃપાથી આજે આ લોયાધામમાં, આ પીયુડા મહારાજના ચરણમાં, આ દિવ્ય કથા વાર્તાના માહોલમાં આપણે બેસી શકીએ છીએ, કંઈક સમજી શકીએ છીએ. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રેતે, ભરમ મિટાવત ભારે, પરમ કૃપાલુ સકલ જીવન પર
हरि समा सब दुख हारे जगत माही संत परम हितकारी। संत परम हितकारी महाराज शू कहे छे जुओ, मने सौथी अधिक रुचि अने प्रेम संतो पर छे, हूँ संतोनी आगळ दीन थई जाऊं छु। संतोना पद जेवू बीजू कोई पद नथी, संत पद सारमां सार छे, सर्वोत्तम कहेवाय छे। वचनामृतमां महाराज एम कहे साधु जेवी बीजी कोई पदवी नथी। अरे गईकाले गुरुजीनी कथामां आपणे सांभळ्युं, दादा खाचरनी दीकरी बीमार छे, आपणा शास्त्रोमां लखेली वात दादा। दादानी बीमार दीकरीने साजी करवा माटे पुरुषोत्तम नारायण संतो जमवा बैठेला, पात्रमां पीरसाई गयुं हतुं। महाराज संतोनी पंक्तिमां निकळ्या, संतोना पत्तरमांथी एक एक नानो नानो कोळियो लेता जाय, बधाना पात्रमांथी संतोनी प्रसादी लीधी, लेता जाय थाळीमां मूकता जाय, बधुं भेगुं कर्युं अने महाराज आव्या पंक्तिनी बहार। संतोना पात्रमां जे प्रसादी हती ए प्रसादी महाराजे भेगी करी, एमांथी महाराज जेमा पाछा, बे कोळिया महाराज जेमा, पेला संतो ए प्रसादी जेमा, पछी कोण जेमू, महाराज जेमा, अने ए प्रसादी पछी कोने आपी, दादा खाचरने आपी। आ प्रसादी तमे जाओ दीकरीने आपजो, एना रोग मात्र टळी जशे। अनंत कोटी ब्रह्मांडना धणी छे, सर्वोपरि छे, पूर्ण पुरुषोत्तम नारायण छे, अवतारना अवतारी छे, कारणना कारण छे, ईश्वरना ईश्वर छे, जेनाथी पर कोई तत्व ज नथी। न तत् समश्चाभ्यधि कह कुतोन्यः, आवू जे परात्पर परब्रह्म पूर्ण पुरुषोत्तम नारायण तत्व छे, छता पण साधुनी प्रसादी केम? आ शास्त्रनी साक्षी पूरे छे। महाराज एम कहे साधुथी अधिक मने कोई वालू नथी। नारद मेरे संत से अधिक न कोई, कमला मेरो करत उपासन मान चपलता धोई, यद्यपि वास दियो में उर पर संतन सम नहीं सोई। नारद मेरे संत से अधिक न कोई। श्रीमद भागवत ने तमे पूछो, अरे वचनामृत ग्रंथ ने तमे पूछो, कोई पण शास्त्र ने पूछो, अंते तो साधु जेवी कोई पदवी नथी। संत एटला माटे महान छे कारण के साधु ये जीवने ब्रह्म करे छे, जीवने ब्रह्मरूप करवा माटेनु माध्यम संत छे। जो साधु न होय तो जीवने ब्रह्मरूप कोण करशे? जीवनी कसर कोण काढशे? माया कोण छोड़ावशे? तेरा गाम कच्छनी अंदर आव्यु, त्यांथी महाराज निकळ्या छे। सांभळजो, श्रीजी महाराज चालता जाय छे, उनाळानो ताप छे, धरती तो एवी धग धगे छे, महाराज आगळ चाले, संतो पाछळ चाले। महाराजे संतोने प्रकरण चलावेलू, कोई साधुए पगरखा पहेरवा नहीं, उघाड़ा पगे संतो चाले छे। धगधगती धरती होवाने कारणे संतोए असह्य वेदना सहन नथी करी सकता। स्वामीनारायण स्वामीनारायण बोलता बोलता संतो आगळ निकली गया। खरेखर संतो महाराज थी पाछळ चाले, पण आजे पीड़ा बळतरा सहन थती नथी एटले संतो उतावळा चालवा लाग्या। तमे खबर छे गर्मी में चालते आपणे उतावळ थी चालीए, उतावळा चाले छे, आगळ निकली गया। महाराजे दृश्य जोयुं, महाराज अंतर्यामी छे, एक लीला करे छे, पाछळ रही गया छे। एमां एक सामे ब्राह्मण मळ्यो, महाराजे पोतानी मोजड़ी उतारी ए ब्राह्मण ने भेट आपी दीधी। महाराजना पग में पण हवे गर्मी लागी, महाराज पण उतावळा चालवा लाग्या, महाराजना पग में पण फरफोला पड्या, एवा फरफोला पड्या। महाराज दौड़े, संतो दौड़े, महाराज दौड़े, एक झाड़ नीचे छायो जोई बधा भेगा थई गया, नीचे बैठा। महाराजना पग में मोटा मोटा फरफोला थया छे। महानुभावानंद स्वामीए महाराजना चरणारविंद पोताना खोळामां लीधा छे, एक कपड़ा थी महाराज ना चरणारविंद लूचे। अरे महाराज, आपना चरण आटला कमल करता पण कोमल, एमा आवा मोटा मोटा
આ ફરફોડા પડી ગયા છે, સ્વામીને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા, સ્વામી અમે તો એક દિવસ માટે આ મોજડી છોડી તો એમને આટલી વેદના થઈ, પણ અમારા એક વચને કરીને તમે સંતો કાયમને માટે આ ઉઘાડા પગે વિચરણ કરો છો. સંતો તમારી સાધુતા જોઈ અમને એમ થાય છે કે તમે કેટલો દાખલો કરો છો, અમને રાજી કરવા માટે અમારા એક વચનને ખાતર કેટલો દાખલો કરો છો. શ્રીજી મહારાજ ત્યારે એમ બોલ્યા છે, સાધુઓ જાઓ, હું વચન આપું છું, અમારી આજ્ઞા પ્રમાણે તમે દાખલો કરો છો ને, તમારે એક એક સાધુની પાછળ 10-10 હજાર માણસો ફરશે. આજે એવા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષોની પાછળ હજારો લાખો ભક્તો ભેગા થાય છે, એનું કારણ શું છે? આ મહારાજનું આપેલું ઐશ્વર્ય છે, મહારાજના આપેલા આશીર્વાદ છે. હું કહેવા એ માગું છું, શ્રીજી મહારાજને કેટલો મહિમા. શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા છે, એમાં અચાનક મહારાજને સમાચાર મળ્યા, મહારાજ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો આવે છે. શ્રીજી મહારાજ સફાળા ઊભા થઈ ગયા, ગઢપુર, હા ચાલો આપણે સંતોને લેવા જો, હજી વાર છે, મહારાજ કે ના આપણે આગળ જઈએ. ગઢપુરથી મહારાજ નીકળ્યા, દોડતા દોડતા સંતોને તેડવા માટે, સંતો મારા સાધુ આવે છે, મારા સાધુ આવે છે, મારા સાધુ આવે છે, દોડતા દોડતા મહારાજ નીકળ્યા છે. કુંડળ ગામ સુધી સંતોને, આ બાજુ સંતો સામેથી ગુજરાત ફરીને આવે, કુંડળ ગામમાં ભાગોળમાં ભેગા થયા. આજે પણ કુંડળમાં એ છત્રી છે. આ બાજુથી સંતો દંડવત કરે, આ બાજુથી મહારાજ દંડવત કરે, કોણ કોને રાખે, આજે કોણ ભગવાનને કોણ ભગત. ભગવાનને પોતાનું ભગવાનપણું પણ ભૂલાઈ જાય એવું તત્વ એક જ છે, કયું? સંત. એવા સાચા સાધુ મળી જાય ને. એ સાગર જેવા દિલડા જેના કે દેનવ છલકાયજી, એ ઝેરના ઘૂંટડા એ જીરવી જાણે, બીજાને અમૃત પાય, સાચા સાધુ એમ ઓળખાયજી. સાચા સંત જો કોઈ મળી જાય ને, એવા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સદગુરુ જો મળી જાય ને, તો એટલી વાત નક્કી છે, કરોડ જન્મની કસર આજ ટળી જાય. 100 જન્મે કલ્યાણ થવાનું હોય, વચનામૃત કહે, ભગવાન અને ભગવાન જેવા એકાંતિક સાધુની સરખી સેવા કરે, શ્રદ્ધા રાખીને, એને અર્થે સરખો મહિમા રાખીને સેવા કરે, ત્યારે 100 જન્મની કસર આને આ જન્મે ટળે છે, આપણે અનુભવીએ છીએ, આપણને દેખાય છે. જીવને સંતોના પદમાં જ્યારે રુચિ થાય છે, ત્યારે બીજે બધે અરુચિ થઈ જાય છે. જ્યારે બીજી વસ્તુમાં અરુચિ થાય છે, ત્યારે તેને મારા સ્વરૂપમાં રુચિ થાય છે. જ્યારે તે જીવને મારામાં રુચિ થઈ છે એમ હું દેખું છું, ત્યારે હું તેને ક્યારેય છોડી દેતો નથી. જોયું, સાધુમાં રુચિ થાય ત્યારે જગતમાંથી અરુચિ થાય છે, જગતમાંથી અરુચિ થાય ત્યારે ભગવાનમાં રુચિ થાય છે. કેટલું સીધું ગણિત છે. અમે સાધુ થયા કેમ? એ કેવા સંત મળ્યા, એમાં અતિશય હેત થયું, એમાં દિવ્ય અનુભવ થયો. એ એક સત્પુરુષને વિશે થયેલું હેત એને બીજા હેતને કાપી નાખ્યું, કાંટાથી કાંટો નીકળે. સાધુના હેતે જગતના હેતને ટાળી નાખ્યું અને પરિણામ શું આવ્યું? સંતમાં હેત થયું અને પરિણામના રૂપમાં ભગવાનમાં હેત થયું. આ પુરુષોત્તમ નારાયણના ચરણ સુધી આપણે પહોંચી ગયા. જે સંતના મનમાં મારા સિવાય અન્ય કોઈ આશા નથી, તે સંતોની પાસે હું અખંડ રહું છું. અને જેના મનમાં મારા સિવાયની અન્ય કોઈ આશા હોય જ નહીં, તે સંતના સદગુણોનો પાર કોણ પામે? પરમ એકાંતિક સંત કહાયે, ઇનસે પર ન કોવુ રહાયે. શબ્દો જુઓ, આવા એકાંતિક સાધુ છે એનાથી પર તો કોઈ નથી, ભગવાન પણ એની આગળ નાના બની જાય છે, ભગવાન પણ એવા સાધુની આગળ દાસ બની જાય છે, ભગવાન પણ એવા સાધુની આગળ સેવક બની જાય છે.
રામાનંદ સ્વામીના શિષ્ય થઈને રહ્યા. મુક્તાનંદ સ્વામીને આગળ આખી જિંદગી મહારાજે દાસપણું રાખ્યું. કેમ? મુક્તાનંદ સ્વામીની સાધુતા એવી હતી ને. પરમ એકાંતેક સંત કહાયે, ઇનસે પરન કોઉ રહાયે, સો પરમ પદ દેનહિ કાજા, અબ મે ભયો હું સંત હિ આજા. હે સંતો, શ્રીજી મહારાજ કહે છે, તે સંતો તો પરમ એકાંતિક કહેવાય છે, તેમનાથી પર કોઈ પણ નથી. મુમુક્ષુને તે સંત પદ આપવાને માટે આ સમયે હું સંત રૂપે સાધુ રૂપે થયો છું. સમજ્યા તમે? મુમુક્ષુ જીવોને એવું સાધુ પદ મળી રહે એ આપવાને માટે, એક્ઝામ્પલ આપવાને માટે, જીવનથી જીવન ઘડવાને માટે હું પણ આ વખતે સાધુ રૂપે થયો છું. મારે શરણે લઈને અનંત મુમુક્ષુ જીવોને બ્રહ્મરૂપ કરી દીધા છે અને તેના માયાના બંધન તોડીને હજી પણ અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા છે. મુમુક્ષુઓને બ્રહ્મરૂપ કરવા માટેના જ મારા ચરિત્ર છે. એટલા માટે જ હું હરિભક્તોનું કલ્યાણ કરવા દેશો દેશમાં ઉત્સવ સમયા કરું છું. સંત હરિજન મોય, તિનકો કરે દરસ કોય, તેહિ બ્રહ્મરૂપ હોય, એસો સંકલ્પ કીન મોઈ, એસો સંકલ્પ કીન મોઈ. મેં એવો સંકલ્પ કર્યો છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ પોતે કહે છે, દાદા કેટલો મહિમા! અને એ વાત તો સાચી છે, છે, છે ને છે. બધા શાસ્ત્રો એમાં સંમત છે. ભગવાનનો જેટલો મહિમા છે એટલો મહિમા ભગવાન જેને વિશે રહ્યા છે ને એવા સાધુનો છે. એકવાર એમ પણ કહી શકાય ભગવાનનો મહિમા તો છે જ, પણ જે જીવ હોવા છતાં પોતાનો જીવ પણ ટાળી અને બ્રહ્મરૂપે પ્રગટ થયા છે એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતનો મહિમા આ લોકની દ્રષ્ટિએ એકવાર ભગવાન કરતા પણ અધિક છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિનો દિખાય. ભાગ્ય બળે સદગુરુ મે પાયો, મન કી દુબધા દૂર નસાયો, ભાગ્ય બળે સદગુરુ મે પાયો. મુક્તાનંદ સ્વામી લખ્યું, ગુરુ મહિમા હરિસે અધિકારી, ભાગ્ય બળે સદગુરુ મે પાયો. મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. સાચા સદગુરુ નથી મળ્યા ને, એને ભગવાન મળ્યા છે ને તો એ નથી મળ્યા. અને જેને ભગવાન નથી મળ્યા પણ સદગુરુ મળ્યા છે ને તેને ભગવાન મળ્યા જ છે. આજે નહીં તો કાલે એના અંતરમાં ભગવાન આવવાના, આવવાના ને આવવાના. એટલા માટે શ્રીજી મહારાજ કેટલી અદ્ભુત વાત કરે છે. અમે એવો સંકલ્પ કર્યો છે કે ઉત્સવોમાં કોઈ પણ જીવ સંતોના, હરિભક્તોના કે મારા દર્શન કરશે તે સર્વે બ્રહ્મરૂપ થઈ જશે. આસિત ભગત, ઉત્સવોમાં કોઈ પણ જીવ સંતોના, હરિભક્તોના કે મારા દર્શન કરશે તે સર્વે બ્રહ્મરૂપ થઈ જશે. મેં હમણાં કથામાં વાત કરી હતી મયા દાદા, ખોપાળા ગામના એ માયા દાદા 40 વર્ષ સુધી મંદિરની સેવા કરે, એવો મહિમાવાળો જીવ, એવો મહિમાવાળો જીવ. સાધુ જોયા નથી, સાધુના ચરણની રજ માથે ચડાવ્યા જ કરે. જેટલા સાધુ નીકળે સાધુના ચરણ ઘસ્યા જ કરે. બસ રજ લેવાની, માથે ચડાવવાની, રજ લેવાની, માથે ચડાવવાની. એકવાર કોઈ સંતોએ પૂછ્યું, દાદા વારે વારે શું કરો છો? જે સાધુ નીકળે નીચે એમ ઘસીને ધૂળ લેવાની, માથે ચડાવવાની, જે સંત નીકળે આ કરો છો શું? સ્વામી, સાધુના ચરણની રજનું જે મને ફળ મળ્યું છે ને, એ ફળ જે મેં અનુભવ્યું છે ને સ્વામી, એની શું વાત કરું? આમ અહોભાવથી કે બે ત્રણ વાર
સંતોએ હરિભક્તોએ કેટલી વાર જેટલી વાર સંતો નીકળે સાધુને જોયા ને સાધુ ચાલીને ગયા એ રજ એક ધૂળ જરાય પણ નીચે રેવી ન જોઈએ તરત ઘસીને માથે મૂકી દેવાની બસ. એકવાર ફરી પૂછ્યું, દાદા કે 40 વર્ષથી આ મંદિરમાં સેવા કરતો તો ઠાકોરજીની, ઘાટ સંકલ્પ ટળતા નહોતા, એકવાર મહિમાથી સાધુના ચરણની રજ માથે મૂકીને તે દિવસથી ઘાટ સંકલ્પ ટળ્યા તે ટળ્યા, મન નિર્વિકલ્પ થઈ ગયું છે, વિચાર માત્ર શાંત થઈ ગયા છે, અહો 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 પણ થયા કરે છે, હવે આનાથી અધિક શું? સાધુના ચરણની રજ તમે જુઓ શું મહિમા હશે દાદા. જેના ચરણની રજમાં આટલો મહિમા હોય તેના દર્શનનો કેટલો મહિમા હોય. આ મુક્ત સ્થિતિને પામેલા હોય ને એનો અનુભવ છે દાદા, સામાન્ય જીવનો અનુભવ નથી. જે માયા દાદાની મેં વાત 2-3 વાર કરી હતી ને, પછી તો દાદાની કેવી સ્થિતિ, 107 વર્ષની ઉંમર હમણાં ધામમાં ગયા, હમણાં આજે થોડો કેવી સ્થિતિ દાદાની. મંદિરમાં કોઈ આવે ને, ગમે નાના છોકરા આવે ને, એને પગે લાગે, એની ધૂળે માથે મૂકવાની. મંદિરમાં છોકરા બદામ તોડવા આવ્યા હોય, મંદિરમાં છોકરા ધમાલ કરવા આવ્યા હોય, એને પગે લાગે, 102-104 વર્ષના ડોસા એના ચરણ નીરજ માથે મૂકે. કોઈ કે દાદા પણ આ તો બા છોકરા વાત રખડ્યા કરે, છોકરા કહેવાય આ મુક્તો છે મુક્તો, અરે પણ દાદા આ તો જો બધા ધમાલ કરે બદામ તોડે છે. મંદિરમાં કોણ આવે, મંદિરનું પગથિયું કોણ ચડે? આ પુરુષોત્તમ નારાયણની કંઈક અમી દ્રષ્ટિ હશે એટલે મંદિર સુધી પહોંચ્યા, એ મુક્ત કહેવાય મુક્ત એ બાળક નથી, એમ કહીને પાછી રજ લઈને માથે મૂકેલો. શું સ્થિતિ હશે આપણા દાદા ગુરુજી. ગુરુજીની ત્યારે બહુ નાની ઉંમર, અને બાવડા ઉપર હાથમાં સફેદ ડાઘ કોટ જેવો થયો. થોડી ચિંતા થઈ ગુરુજીને. દાદા ગુરુજી કે કોઈ ચિંતા કરો નહીં, તમારે હરિમંડપ અને સભામંડપ વડતાલમાં આખો વાળવાનો, એ રજ થોડી લગાવવાની અને પાણીમાં નાખીને પી જવાની. દાદા ગુરુજીનું વચન પણ એવું અને ગુરુજીની શ્રદ્ધા પણ એવી. એ નાની ઉંમર હતી ગુરુજીની, પણ એમની શ્રદ્ધા કેટલી મહાન અને કેટલી દ્રઢ હશે, કેટલી અદ્ભુત શ્રદ્ધા હશે. હરિમંડપ સભામંડપ આખો વાળે, ધૂળ થોડી ઘસે, પાણીમાં નાખીને પી જાય. ગુરુજીએ પોતે કથામાં વાત કરી છે, ઘણી વાર એમના મુખે આપણે સાંભળીએ છીએ કે એકાદ મહિનો ગુરુજીએ કર્યું અને ડાઘ ગયો તે ગયો, આજ દિવસ સુધી ફરીવાર એ ડાઘ દેખાયો નથી. સાધુના દર્શનનો મહિમા છે, સાધુના ચરણની રજનો મહિમા છે. માણકી ઘોડી બીમાર પડી અને શ્રીજી મહારાજ સુધી સમાચાર આવ્યા કે મહારાજ આવી જાતવાન ઘોડી બીમાર થઈ છે, ઈલાજ કંઈ જડતો નથી, આપ તો દયાનિધિ છો, કંઈક દયા કરો. મહારાજે કહ્યું એક તગારામાં પાણી ભરીને લાવો. મોટું તગારું પાણી ભરીને લાવ્યા, સંતોને બોલાવો. બધા સંતો આવ્યા, જે સંત આવે મહારાજ આજ્ઞા કરે આ પાણીમાં અંગૂઠો બોળો. 500 પરમહંસના અંગૂઠા એ પાણીમાં બોળાવ્યા, પગ બોળાવ્યા. એ બધા સંતોના ચરણની રજવાળું પાણી થયું. શ્રીજી મહારાજે શું કર્યું, એ પાણી પોતાની હથેળીમાં લીધું અને એનું મહારાજે આચમન કર્યું. કોણે? શ્રીજી મહારાજે એનું આચમન કર્યું. અને પછી મહારાજે એમ બોલ્યા, આ પાણી માણકી ઘોડીને પાઈ દો, સાજી થઈ જશે. અરે જે સંકલ્પમાં સાજી કરી શકે એમ હતા, ન કરી શકે? સંકલ્પ કરે અને માણકી ઘોડી બેઠી થઈ જાય. પણ આપણને શીખવાડવાને માટે, એક સાચા સાધુનો મહિમા કેટલો છે સમજાવવાને માટે, પોતે પરબ્રહ્મ છે છતાં પણ એકાંતિક સત્પુરુષો, એકાંતિક ભગવાનના ભક્તોની આગળ ભગવાન પણ ભક્તપણું દાખવે છે, પોતાના જીવનમાં ભક્તપણું સ્વીકારે છે. સાધુનો મહિમા અપાર છે, કારણ કે સંત એ જીવને ભગવાન સાથે જોડે છે, ભગવાન સુધી
પહોંચાડે છે, બ્રહ્મરૂપ એને બનાવે છે, માયાથી એને છોડાવે છે. જો સાધુ ન હોય તો આ દુનિયામાં કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે, અમારો સંકલ્પ છે ઉત્સવ સમયમાં કોઈ ભાવથી, કોઈ મહિમાથી, કોઈ પ્રેમથી સાધુના હરિભક્તના દર્શન કરશે ને, એ પણ બ્રહ્મરૂપ થઈ જશે. મારા શુભ સંકલ્પ પૂર્ણ થાય છે, બીજું બધું ખોટું પડી જાય છે, કારણ કે મહારાજ તો સત્ય સંકલ્પ છે, એમણે જે જે સંકલ્પ કર્યા પૂરા થાય જ છે. મારા સંકલ્પ સામે કાળનું પણ કંઈ ચાલતું નથી, કાળ પણ થરથર ધ્રુજતો રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં શ્રીહરિએ પોતાનું અવતાર ધર્યાનું પ્રયોજન તથા મહિમા કહ્યો એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. ભગવાન શ્રીહરિએ આવી રીતે ગોંડલના રાજા દરબાર હઠીસિંહજીને પોતે શા માટે પ્રગટ થાય છે, પોતાના અવતાર ધર્યાનું જે પ્રયોજન છે એ મહારાજે શ્રીમુખે પ્રગટ કર્યું. જીવોને બ્રહ્મરૂપ કરવા માટે ભગવાન આ પૃથ્વી પર પધારે છે. ભગવાને પોતે સંત પદ ધારણ કરી સાધુની રીત શીખવી અને અનંત સંતોને, અનંત મુક્તોને આ પૃથ્વી ઉપર ઉતાર્યા અને મુક્તો દ્વારા, એ સંતો દ્વારા આત્યંતિક કલ્યાણનો મહામાર્ગ કાયમને માટે ચાલુ કર્યો. એટલા માટે તો આપણે કહીએ છીએ ને, કળશ ચડાવ્યો કલ્યાણ નો રે. એટલા માટે આ સત્સંગની રીત છે. કેવી રીત છે? કોઈ ઉતરતામાં ઉતરતી જ્ઞાતિનો ગોવિંદ ભંગી જેવો હતો, નાગર બ્રાહ્મણને ત્યાં કામ કરતો હોય તો નાગર બ્રાહ્મણના સંસ્કાર કરતા, એના આચાર વિચાર કરતા પેલા સામાન્ય ભક્ત, સામાન્ય જ્ઞાતિના આચાર વિચાર કેવા મહાન થઈ જાય આપણે જોઈએ છીએ ને સત્સંગમાં. એટલે આ વર્તનનો સત્સંગ મહારાજે આવી રીતે પોતે પધારી. આપણા કીર્તનોમાં તમે જુઓ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. જે રીત લુપ્ત થઈ ગઈ હતી એ રીત મહારાજે પાછી પ્રગટ કરી. અરે, જે રીત સાંભળવા કે જોવા પણ નહોતી મળતી એવી અલૌકિક રીત મહારાજે આ કળિયુગની અંદર સતયુગ જેવી સ્થાપિત કરી. અને આજે પણ આ સત્સંગની રીત આપણને એવી દેખાય છે. આ સત્સંગનો આજે પણ એવો મહિમા છે. આજે પણ એવા સંતો ભક્તો, કેટલા બધા સંતો ભક્તો આજે આપણા જ અહીંયા આપણા સંતોની સ્થિતિ તમે જુઓ, સાથે રહીએ છીએ. આ તો કહેવાય ને કે આપણે સાથે છીએ. ગુણાત્યાનંદ સ્વામી કહે, જેમ જેમ જો મહિમા કહેવા જઈએ ને તો તાળવું ફાટી જાય, ગાંડા થઈ જઈએ. આપણને આ પ્રાપ્તિ થઈ છે કે જેવી તેવી નહીં. આપણને કેવા ગુરુજી મળ્યા, કેવા સંતો મળ્યા, એ બ્રહ્મસ્વરૂપ સ્વામી હોય, વિજ્ઞાન સ્વામી હોય, આપણે અહીંયા જોઈએ તો નિષ્કામ સ્વામી છે, શ્રીજી સ્વામી છે, નીલકંઠ સ્વામી છે, ઋષિ સ્વામી છે. એક એક સાધુના જીવન, એને મહારાજને રાજી કરવાનું તાન, ગુરુજીના એક વચનમાં ચૂરે ચૂરા થઈ જવાની એક તમન્ના. આપણને એમ લાગે આપણે ક્યાં બ્રહ્મરૂપ શોધવા જવા, આપણા સંતો બધા બ્રહ્મરૂપ જ છે. અરે, આપણા દાદા બધા બ્રહ્મરૂપ, દાદાની સ્થિતિ જુઓ તો એવી જ કહેવાય. શનિવારે રાત્રે 12 વાગે કે 2 વાગે, પણ રવિવારની સવારની સભામાં દાદા હાજર થઈ ગયા હોય, બોલો, સ્થિતિ બંધાઈ ગઈ, એમનો દેહ ભાવ ટળી ગયો એવું લાગે. બાકી અવસ્થા છે, ઉંમર છે, થાક પણ લાગે, ક્યારેક બીમારી પણ અડી જાય, પણ દેખાય. મહારાજની વાત આવે, કથાની વાત આવે, દેહ ભાવ ન નડે, બીમારી ન નડે, આ બ્રહ્મ ભાવ છે. બસ મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને આવા ગુરુદેવ જેવા એક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ મળ્યા છે, એને વિશે આપણે એવી શ્રદ્ધા રાખીએ, એવો વિશ્વાસ રાખીએ, એમના વચનના વિશ્વાસે કરીને, એમના વચનને વિશે રાખેલી શ્રદ્ધાએ કરીને જ આપણે એ મહાપુરુષ જેવા માર્ગે આગળ વધીશું અને મહારાજ સુધી પહોંચીશું. બોલો ઘનશ્યામ મહારાજની.